હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ટીવાય બીએસસી ફિઝિક્સ સેમ 5, સીસી ફિઝિક્સ પેપર 503, UNIT-3 મોલિક્યુલર સ્પેક્ટ્રા Part-4 પ્યોર રોટેશનલ એન્ડ વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા Lecture 4. લાસ્ટ લેક્ચરમાં અણુને દ્રઢ પ્રમાણાંક તરીકે ગણી તેનું સોડિય સમીકરણ લખો અને આઈગન ઉર્જા મૂલ્ય દર્શાવો તથા તે પરથી પ્રમાણાંક ઉર્જા સ્વરૂપ સમજાવો અથવા દ્રઢ પ્રમાણક માટે સોડિય સમીકરણ તારવાનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન ધ્રુત શુદ્ધ પ્રમાણીય વર્ણપટ પર આઇસોટોપિક દળ અસરથી અસર છે અથવા આઈના અને આઈના વધવાની સાથે રેખાઓ વચ્ચેનું અંતર શા માટે વધે છે, શા માટે ઓછું થાય છે, અથવા HClના પ્રમાણક વર્ણપટ પર OH1, OH2, OCl35, CL36 અને CL37 સમસ્થાનિકોની અસર શું થાય છે, એટલે કે પ્રવાહ ઘનતા છે એટલે પરિભ્રમણ કોન્ટક વધવાની સાથે રેખાઓ વચ્ચેનું અંતર વધે છે. આન્સર, જુદા આઇસોટોપિક અણુઓ સમતિષમાં મ્યુ, સમતિષ દળ શું છે, મ્યુ કહેવાય છે, સમતિષ દળ મ્યુ એ અલગ અલગ હોય છે, એટલે આથી પ્રમાણાંક અચળાંક B=H/8π² μr² c ત્યારે તેનું મૂલ્ય સમસ્થાનિક માટે જુદા જુદા જુદું જુદું હોય છે, ત્યારે એનું મૂલ્ય શું હશે, આનું મૂલ્ય જુદું જુદું, આપણે બીનું મૂલ્ય લઈએ તો આનું મૂલ્ય શું હશે, જુદું જુદું મળશે. ત્યારે અંતર ન્યુક્લિયસના અંતર બે ન્યુક્લિયસ અણુઓ માટે સરખું હોય છે, બે ન્યુક્લિયસ અંતર માટે સરખું હોય છે, પરંતુ ફક્ત સમતિક સ્થળો અલગ હોય છે, સમતિક સ્થળો અલગ હશે. જો B' ભારે સમસ્થાનિક લઈએ ત્યારે પ્રમાણ અચળાંક આ રીતે હોય, B'B એટલે આનું મૂલ્ય શું હશે, આનું મૂલ્ય વધારે છે, આનું મૂલ્ય શું હશે, B' કરતાં બીનું મૂલ્ય વધારે છે, ત્યારે શું મળશે, F'J એટલે પરિભ્રમણાંક F' એટલે આમાં પરિભ્રમણાંક મૂલ્ય વધારે છે, અહીંયા આનું મૂલ્ય ઓછું હશે, એટલે રેખાઓ વચ્ચેનું અંતર જેમ જેમ રેખાઓ વધારતા જે વધારતા પરિભ્રમણ વધારતા જઈએ તેમ રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જશે. ભારે આઇસોટોપિક દળ માટે FJનું મૂલ્ય ઓછા આઇસોટોપિક દળ માટે FJનું મૂલ્ય ઓછું હશે, ભારે એટલે કે આનું દેખો આમાં શું કીધું, FJ ઓછા આઇસોટોપિક દળ શક્તિ FJ કરતાં ઘણું ઓછું હોય છે, આના કરતાં આનું દળ ઓછું હશે, એટલે એમાં શું દેખો આનું દળ વધારે છે FJનું દળ, કારણ કે દેખો જેમ જેમ દળ જેમ જે વધારે થઈ જાય રેખા વચ્ચેનું અંતર ઘટતું જશે. આથી હલકા આઇસોટોપિક સ્તરો માટે અણુ આઇસોટોપિક સ્તર વચ્ચેનું અંતર ઓછું હશે, હલકા દળોમાં શું હશે આઇસોટોપિક દળ, હલકા આઇસોટોપિક અનુરૂપ ભારે આઇસોટોપિક દળ સ્તરો વચ્ચેનું અંતર ઓછું હોય છે. આથી વર્ણપર રેખાઓ નજીક મળશે, આપણને શું મળશે, વર્ણપર રેખાઓ નજીક મળશે, કારણ કે દળ જેમ જેમ પરિભ્રમણ વધતું જાય તેમ રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જાય, એટલે આપણને વર્ણપર રેખાઓ નજીક મળશે, એટલે આ રીતે આપણને રેખાઓ મળશે. દેખો શરૂઆતમાં આવી રીતે મળશે, દેખો શરૂઆતમાં વધાર્યું પછી ઘટ્યું, દેખો પરિભ્રમણ વધ્યું પછી રેખાઓ વચ્ચેનું અંતર ઘટ્યું, એટલે આવી રીતે મળશે આપણને રેખાઓ વર્ણપર આપણને ઓછું મળશે. દેખો FJ હલકા પદાર્થ માટે અને FD ભારે પદાર્થ માટે, FD આપણને શું મળશે, એ હલકા પદાર્થ માટે મળશે, એટલે હલકા પદાર્થ માટે આવશે ત્યારે શું થશે, ઘટી જશે, એટલે આપણને અહીંયા ભારે પદાર્થ મળશે, સારું છેલ્લે આપણને શું મળશે, ભારે પદાર્થ મળશે, એટલે આથી જેમ જેમ જે વધારતા જઈએ તેમ તેમ રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જશે, જેમ જેમ જે વધે છે તેમ રેખાઓ વચ્ચેનું અંતર ઘટી જાય છે, જે વધારે તો પછી શું થશે, એટલે ઘટી જશે રેખાઓ વચ્ચેનું અંતર, એટલે આપણે સાબિત કરી શકીએ, એટલે આપણને શું થશે અહીંયા જેમ જેમ જે વધારતા જઈએ જેમ જેમ જે વધે છે પછી શું થાય છે, રેખાઓ વચ્ચેનું અંતર ઘટી જશે, જો જેમ જે ઘટાડતા જઈએ તેમ રેખા આપણને અચાનક હશે, પણ જે વધારે જેમ જેમ રેખા ઘટી જશે, એટલે આપણને FJ વારેના કારણે આપણને તેમને વચ્ચેનું અંતર ઘટતું જાય છે, એટલે આપણે સાબિત કરી શકીએ. ક્વેશ્ચન દોલનીય પરિવર્તન દોલનીય પરિભ્રમણ વર્ણપટના મુખ્ય લક્ષણો જણાવો અથવા પારરક્ત વર્ણપટના લક્ષણો જણાવો. આન્સર, કંપન પરિભ્રમણ વર્ણપટના લક્ષણો નીચે મુજબ છે. 1. કંપનીય પરિભ્રમણ એ વર્ણપટ એ ઇલેક્ટ્રોનિક સ્થિતિમાં રહેલા અણુના જુદા જુદા કંપન સ્થિતિ વચ્ચે સંક્રમિત થતાના કારણે ઉત્પન્ન થાય, શું થાય છે, એના શું થશે, કંપન થવાથી એમાંથી સંક્રાંતિ ઉત્પન્ન થશે. દેખો પરિભ્રમણ વર્ણપટમાં એક જ ઇલેક્ટ્રોનિક સ્થિતિમાં રહેલા અણુ જુદા 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 હોય ને, દરેકનું જુદા જુદા હોય છે, ત્યારે શક્તિ સ્થળ વચ્ચે સંક્રાંતિ ઉત્પન્ન થાય છે, સંક્રાંતિ ઉત્પન્ન થશે. આ પારક્ત નજી આ વર્ણપણમાં પારક્ત વિભાગમાં જોવા મળશે, આ પારક્ત વિભાગમાં એટલે આ ફેરફાર પારક્ત વિભાગમાં જોવા મળશે, ત્યારે
આ વર્ણપટમાં શું થશે, આ પર વર્ણપટમાં શોષણ થવાશે, એમાં શું થાય છે, દરેકનું દળ અલગ હોય છે, તેમાં શું થશે, શોષણ થશે, ત્યારે શુદ્ધ પરિમાણક વર્ણપટની જેમ જેમ સ્થિતિ દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવતા અણુમાં જ આ આપે છે. બે અણુ દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવતા અણુમાં જ આ વસ્તુ જોવા મળશે. પછી શુદ્ધ પરિમાણમાં, શુદ્ધ પરિમાણ કયા અણુમાં જોવા મળશે, દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવતા અણુમાં આ વર્ણપટ જોવા મળે છે. જ્યારે અણુ બે અસમાન ન્યુક્લિયસ એકબીજાની સાથે કંપન કરે, શું કરે છે, બે સમાન ન્યુક્લિયસ એકબીજા સાથે કંપન કરે, ત્યારે આંતર ન્યુક્લિયસ અંતર બદલાય છે, ત્યારે શું થાય છે, એમાં ફેરફાર જોવા મળશે. એટલે આપણે જોયું ને, જેમને પરિભ્રમણ વધારતા જઈએ, પરિભ્રમણ વધારે જઈએ, તેમ અણુ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. એટલે આવી રીતે દેખો, જ્યારે અણુ વચ્ચે, જ્યારે અણુ વચ્ચે બે સમાન ન્યુક્લિયસ એકબીજાની સાપેક્ષે કંપન કરે, ત્યારે આંતર ન્યુક્લિયર, આંતર ન્યુક્લિયસ અંતર બદલાય છે, અને પરિણામે દ્વિધ્રુવી ચાક માત્ર કંપનની આવૃત્તિ દર્શાવે છે. એટલે VOC આવૃત્તિ આંતરમય બદલાય છે. એટલે ક્લાસિકલ ઇલેક્ટ્રોડાયનેમિક પ્રમાણે દોલન કરતા, શું કહે છે, કઈ પ્રમાણે, ક્લાસિકલ ઇલેક્ટ્રોડાયનેમિક પ્રમાણે દોલન કરે છે, આવી રીતે દોલન કરતા હોય છે, ત્યારે અણુઓ VOC આવૃત્તિના વિકિરણનું ઉત્સર્જન કરે છે. ત્યારે શું, VOC આવૃત્તિના વિકિરણનું, આવૃત્તિનું વિકિરણનું ઉત્સર્જન કરે છે, ત્યારે તેનાથી વિપરીત અણુ વીજ ચુંબકીય વિકિરણ સાથે આંતરક્રિયા કરે છે, ત્યારે VOCના આવૃત્તિ શોષણ થાય છે. શું થશે, ત્યારે વીજ ચુંબકીય આ વિકિરણ સાથે શું થશે, આંતરક્રિયા કરે, ત્યારે VOCનું શોષણ થશે, શોષણ કરે છે, તેથી વર્ણપટ શોષણ કયું કહેવાય, શું કહેવાય, વર્ણપટ શોષણ થયું કહેવાય. હોમોન્યુક્લિયર અણુઓ જેવું કે H2O2 દ્વિધ્રુવી અણુ, આમાં શું જોવા મળશે, આમાં આ ધણાવતા નથી, આ વસ્તુ, આ શોષણ આમાં શોષણ થતું નથી, દ્વિધ્રુવીમાં શોષણ થતું નથી, તેથી આ અણુઓ માટે આપાત ન્યુક્લિયસ સાથે આંતરક્રિયા કરતા નથી, તેથી હોમોન્યુક્લિયર અણુઓ કંપન પરિભ્રમણ વર્ણપટ આપતા નથી. આવા વર્ણપટ, આ દ્વિધ્રુવીઓ વર્ણપટ, દ્વિધ્રુવીઓ દ્વિધ્રુવી ચાક માત્ર ધરાવતા અણુઓ દોલન કરતા નથી, તેથી તેઓ વર્ણપટ આપતા નથી. તેથી HCl અણુ માટે દ્વિધ્રુવી ચાક માત્ર દ્વિધ્રુવી પટ્ટી, એટલે આમાં શું જોવા મળશે, કંપન જોવા મળશે. તેથી સાવ બીજા વ્યાપક કોવર લેન્સ તરીકે આ ઓળખાતા મંદ પટ્ટાઓ હોય છે. આમાં શું જોવા મળશે, કંપન દરમિયાન આપણને આવી રીતે મંદ પટ્ટાઓ જોવા મળશે. દેખો આપણને શું મળશે, 0 એ આપણને 5 મળશે, 5000 આપણને HCl 1.4 મળશે, પછી આપણને 1000 મળશે, અહીંયા 1 મળશે, 0.5, એટલે આપણને કંપન દરમિયાન અમુક ચોક્કસ અંતરે આ રીતે મળશે, વધશે ઘટશે, એટલે આપણને શું મળશે, આવી રીતે આમાં ફેરફાર જોવા મળશે. ફંડામેન્ટલ બોન્ડ, આ શું મત આવે છે, ફંડામેન્ટલ બોન્ડ, એટલે આમાં અણુઓમાં આટલો ફેરફાર જોવા મળશે, જેમાં HCLમાં જ્યારે દ્વિધ્રુવી અણુઓમાં આ વર્ણપટ જોવા મળતા નથી, પરંતુ મૂળભૂત અણુઓ નજીક આવે બે મેક્ઝિમમ બનેલા હોય છે, જે સમસ્થાનિકના કારણે, જેના કારણે બે અણુઓ એ સમસ્થાનિક કારણે જોવા મળે છે. જેમ જેમ અણુની બાષ્પીય સ્તર વધતી જાડાઈ ઘટતી જાય, ત્યારે તેમ શક્તિ સ્તર વધે છે, જેમ જેમ જાડાઈ વધે તેમ શક્તિ સ્તર વધે છે, પરિણામે મંદ પટ્ટાઓ આપણને આ રીતે જોવા મળશે, એટલે આપણને આ રીતે પટ્ટાઓ જોવા મળશે, આવી રીતે, એટલે આપણને આમાં આવી રીતે ફેરફાર જોવા મળશે, એટલે આપણે આ સાબિત કરી શકીએ, એટલે આપણે આ ફેરફાર કરી શકીએ.